શ્રી સુખદેવજી મહારાજના દ્વારા ગાવામાં આવેલી આ કથા અનેક શાસ્ત્ર પુરાણોને વાંચવા કરતાં પણ સારી ગણાણી છે. જે ઘરમાં રોજ ભાગવતની કથા થતી હોય એ તીર્થરૂપ ગણાયું છે. અહીં સનતકુમારો કહે છે, હજાર અશ્વમેધ યજ્ઞ કરો, અનેક વાજપેય યજ્ઞ કરો, એના કરતાં પણ વધારે આ ભગવાનની કથા ગણાય છે. પરમાત્માની આ કથા જે કોઈ વ્યક્તિ શ્રવણ કરે છે એનું મંગલ થાય છે. આવી રીતના ભગવાનની કથાનો હજી તો મહિમા ચાલતો હતો અને ત્યાં તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણે ત્રણ જણા પડ્યા હતા જમનાજીના કિનારે, અને આ કથા ચાલતી હતી ગંગાના કિનારે, અને એ ત્યાં આવીને બેઠા છે. આવ્યા કેવી રીતના? એવું નાચતા ગાતા ભગવાનનું નામ લેતા લેતા આવ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. એવમ ન ગાહ શ્રવણોનુ ધર્મે, પ્રકાશ્યમાને આશ્ચર્યમેકં સમભૂતદાનિં, તદુચ્યતે સંશૃણુષૌ ન કર્ત્વમ્. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ મહારાણી ત્યાં પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્યને લઈને આવ્યા એવું લખ્યું છે. ઋષિઓની એ સભામાં જ્યાં ભગવાનની કથા ચાલુ છે, ભક્તિ મહારાણી અચાનક જ પોતાના છોકરાઓને જ્ઞાન અને વૈરાગ્ય બંનેને લઈને પ્રગટ થયા છે. સુદ પુરાણી કથા સંભળાવતા એવું કહે છે કે બધા ભક્તિ મહારાણીને જોઈને વિચારે ચડ્યા કે આ કોણ? અચાનક ભગવાનની આ કથા શાંતિથી ચાલતી હતી, એમાં કીર્તન કરતા કરતા આવ્યા છે, છે કોણ? સનતકુમારોએ પરિચય આપ્યો છે, ચિંતા ન કરશો, કથાથી જ ઉત્પન્ન થઈ છે ભક્તિ છે. ભગવાનની કથામાં એવી એવી વાતો આવે કે આપણા દિલમાં ભક્તિ ઉત્પન્ન થાય, એ જ ઓલી ભક્તિ આવી. એ ભક્તિની સાથે ક્યારેક આપણને કોક વિષયમાં સમજણ મળે, એ સમજણ છે એ જ જ્ઞાન છે, અને જે ચીજો નકામી છે એને છોડવાનું આપણને આવડે એ જ વૈરાગ્ય છે. ભગવાનની કથાથી આ બધી ચીજો એક પછી એક પેદા થાય. ભક્તિ મહારાણી આવ્યા છે સનતકુમારોની પાસે, પગે લાગ્યા છે. ભવદ્ભિરદ્યૈવ કૃતાસ્મિ પુષ્ટા, કલી પ્રણષ્ટાપિ કથારસેન, ક્વાહં તુ તિષ્ઠામ્યધુના બ્રુવંતુ બ્રાહ્મા ઇદં તામ ગિરમુચિરેતે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ મહારાણી કહે છે, કલિયુગે મારી જ નાખી હતી મહારાજ, પરંતુ કથાનો રસ તમે નાખ્યો અને એના કારણે થઈને જીવી ગઈ. ઘણી વખત કોક કોક છોડવો એવો હોય કે એમ લાગે મર્યો કે મરશે, પરંતુ એવે સમય એની અંદર કોક એવી રીતના પાણી પાઈ દઈએ તો વળી પાછા તુલસીમાં તો વધારે થાય, એવું થોડાક દી પાણી ન પાવ પાંદડા હાવા લબડી ગયા હોય એવા થઈ જાય, પણ પાણી નાખ્યા ભેગું તો જોઉં તો પાંદડા પાછા એકદમ કડક થઈ જાય. એમ ભક્તિ મહારાણીની દશા એવી થઈ ગયેલી હતી. અને ભક્તિ મહારાણી કહે છે, મહારાજ તમે કથાનો રસ નાખ્યો એના કારણે થઈને હું પુષ્ટ થઈ ગઈ. હવે તમે મને જ્યાં આ કથામાં બેસવાની છૂટ આપો કે અહીં બેસો ત્યાં હું બેસું. અને સનત કુમારો કહે છે કે એણે કીધું કે આ કથા સાંભળવા બેઠા છે ને, ચાહે આગળ બેઠા હોય, ચાહે વાહે બેઠા હોય, ચાહે હાવ વાહે બેઠા હોય, એમાં એના એના દિલમાં જઈને બેસ. ભક્તિ મહારાણી, ભક્તિ પ્રેમ છે, અને પ્રેમ ક્યાં બેસે? હૃદયમાં, દિલની અંદર બેસવાનું કહ્યું છે. અને જેવી ભક્તિ આવી એટલે પછી કલિયુગના કોઈ પણ દોષો ત્યાં નથી. અને ત્યારે ભક્તિ મહારાણીને સનતકુમારો કહે છે, કલિયુગના દોષોને કારણે જ તું મરી ગઈ હોય એવી થઈ હતી, પણ તું ભગવાનના ભક્તોના હૃદયમાં બેસી જા. 72મો શ્લોક જો, એ કહે છે કે પછી કલિયુગના દોષ તને જોઈ પણ નહીં હગે.
તો પછી તારે ક્યાં દુઃખી થવાનું આવશે? પછી કેમ? ભક્તના વૈષ્ણવના દિલમાં તું બેઠી છે, અને વૈષ્ણવના દિલમાં કલિયુગના કોઈ દોષ એ બાજુ આવે જ નહીં, એટલે કંઈ પ્રશ્ન નથી. કેવું ફાઈન સમાધાન કેવું આપ્યું? અને પછી ભક્તિ સદા નિષ્ણા હરિદાસ ચિત્તે, ભગવાનના ભક્તો વૈષ્ણવોના મનમાં ભક્તિ બેઠી છે, અને જ્યાં ભક્તિ ત્યાં ભગવાન આવે, આવે ને આવે જ, ત્યાં પરમાત્મા પ્રગટ થયા. બોલ દ્વારિકાધીશ કી જય. કેવલ ભગવાન ત્યાં ગંગા કિનારે પ્રગટ થયા ને આટલું સાંભળતાની સાથે સુત પુરાણી ને પણ બહુ દિલમાં હૃદયમાં બહુ સારો ભાવ આવ્યો છે. એ કહે છે, બોલ હવે આનાથી વધારે ભગવાનનો મહિમા મારે શું કહેવો? સાક્ષાત ભગવાન તો પ્રગટ થઈ ગયા, બીજું શું જોઈએ? અને ત્યારે કહે છે, આ ભગવાનની કથાના વક્તા શ્રોતા બધાને એ ફળની પ્રાપ્તિ થાય છે. જે ભગવાનની કથા કહે સાંભળે સૌને સરખું જ ફળ પ્રાપ્ત થાય. પરમાત્મા શ્રી હરિ પધાર્યા છે. નારદજી તો જોઈ રહ્યા હો, કારણ કે ભક્તિ રડતી હતી, જ્ઞાન વૈરાગ્ય તો જીવે છે કે મરી ગયા છે એ ખબર નહોતી પડતી. સાવ એવી દશામાંથી આ આ આ નાચતા ગાતા ત્રણેય જણા આનંદમાં અહીં ભગવાનની કથામાં આવ્યા. એટલે નારદજીએ કીધું કે મહારાજ, હું મારી નજરે જોઉં છું ને તો આ જેટલા બેઠા એ બધા સારા માણસો બેઠા છે. આમાં ઋષિ મુનિઓ છે. ગંગા કિનારે જ્યાં નારદજીએ કથા બેસાડી હતી ત્યાં તો ઋષિ મુનિઓ, સતીઓ, જતીઓ, સંન્યાસીઓ, અરે ત્યાં સુધી કે પર્વતો, નદીઓ, શાસ્ત્રો, એના અધિષ્ઠાતૃ દેવતા હોય, એનો એક એક દેવતા હોય. જેમ કે ગંગા પાણીના રૂપમાં પણ છે અને દેવીના રૂપમાં પણ છે. એટલે ગંગાજીએ જાઓ તો ગંગાજીનું મંદિર પણ હોય, એમાં મગર ઉપર બેઠેલા ગંગાજી તમને દેખાય. જમનાજીએ જાઓ તો જમનાજી પાણી સ્વરૂપે પણ છે અને દેવી સ્વરૂપે પણ છે. આ બધા જ દેવતાઓ છે આ નારદજીની સપ્તામાં આવ્યા છે. નારદજી કહે કે આમ હું જેને જોઉં એ બધા મને તો હારા જ લાગે છે. એટલે પછી એક પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? તો કે આ બધા હારા હારા માટે જ ભગવાનની કથા છે કે જેને કોઈ ધંધો જ સીધો નહીં, જીભેથી કોઈ દી હરિનું નામ લેવું નહીં, પાંચ આંગળીએ કોઈ દી પુણ્ય કરવું નહીં, પગ કોઈ દી મંદિરમાં જવા, મંદિર બાજુએ જવા દેવા નહીં, ભગવાનનું નામ જીભેથી તો ન લેવું, કાનમાંય પડી જાય નહીં, એની ખાસ તકેદારી રાખવી, અને બસ જલસા જ કરો. હા, મરી જાઉં પછી કોણ પૂછવા આવવાનું છે? એવાય હોય. એટલે કહે છે કે આવા લોકો માટે પણ આમાં કંઈ જગ્યા છે કે ખાલી બધા આ સાધુ સંતો અને તમારા બધા હારા હારા માણસો માટે જ છે? હવે નવીન લાગે આપણને કે આમ આમ ભક્તિને સુખી કરવી હતી વાત આટલી જ હતી. ભગવાન પોતે આવીને અહીંયા સામે બેઠા છે, પણ નારદજી એ સફળતા એને અહીં મગજમાં ચેડી નહીં. નહીતર ભગવાન આવી જાય એટલે કવડી મોટી સફળતા થઈ, પણ એ મગજમાં ન ચડવા દીધી. ઉલટાનો એવો વિચાર કર્યો કે હજી આમાંથી કંઈક સારું થતું હોય છે. આ ચીજ બહુ આ આ સફળતા પચવી નારદજી પાસેથી શીખવા જેવું છે. નારદજી એટલે બધાડે એવા ભગવાન નહીં, નારદજી પાસેથી ઘણી બધી વસ્તુઓ શીખવા જેવી છે. એમાંથી એક આ, ખાલી ભક્તિને રાજી કરવી હતી એને બદલે સાક્ષાત ભગવાન આવીને આંગણે બેઠા છે, પણ તોય એ સફળતામાં લપેટાણા નહીં. ઉલટાના પોતાના ગુરુસ્થાને બેઠેલા સનતકુમારોની પાસે જઈને કહે છે કે કંઈ આમાં આ બીજો દુનિયામાં બીજા માણસોય છે, એનું આમાં કલ્યાણ થાય કે ખાલી હારા માણસનું જ થાય? સનતકુમારો કહે છે, ના, એવું ન હોય. સૂરજ ઉગે ને તો પાપિયાના ઘર ઉપર એ તડકો તો પડે, મેઘરાજા વરસાદ વરસાવે એવે સમયે જે એની પૂજા નથી કરતો ને એના એનું ખેતર છે એને પાણી તો પવાઈ જાય. હવ હવના કર્મ ભોગવે, પરંતુ ઉપરથી પરમાત્મા એ પવન પાણી પ્રકાશ આપ્યું છે, એમાં કોઈ ભેદ કર્યો નથી, એ તો બધાને મળે છે. એટલે આ ભગવાનની જે કથા શ્રીમદ ભાગવત છે એ પણ બધાને મળે. નારદજી કીધું બધાને મળે તો બરાબર, પણ આ ઓલા પાપિયાઓને મળે કે ન મળે? એનું આમાં છે. ગમે એવો શરીર મન વાણીથી પાપ કરવા વાળો માણસ કેમ ન હોય, પરંતુ શ્રી સનતકુમારો સમજાવે છે કે આમાં એનું આવે, એનું પણ કલ્યાણ થાય એવી બાબતો આમાં છે. મહારાજ વાતથી ન માનીએ, કોક કોક એવો હોય હાવ દાંડ અને ઈએ તરી ગયો હોય તો જ અમને સમજમાં આવે કે ના, આવાનું આમાં કલ્યાણ થાય. થયું છે કોઈનું? તો થયું છે, એની વાત માંડો તો ખબર પડે. અને હરદ્વારમાં ગંગા કિનારે સનતકુમારોએ નારદજીની સામે વાત માંડી છે. તુંગભદ્રા નદી દક્ષિણ ભારતમાં
એના કિનારે ગામ, ઉત્તમ એ નગરની અંદર બ્રાહ્મણ દેવતા રહે છે આત્મદેવ. ગુરુબાપા પરણેલા છે, ઘરેથી ગોરાણીનું નામ ધુંધુલી, છોકરા નહીં. છોકરા ન હોય તો ઘણીવાર બહેન બેટીને વધારે પીડા થાય કે મારે છોકરા નથી, પણ આ કથામાં જરાક જુદું હતું. એમાં ઓલી ધુંધુલીને રૂવાડે ઓહાણ નહીં કે મારે છોકરું નથી. જ્યારે આત્મદેવનો રોજ કરીએ કરીએ જીવ કપાય, એ એમ કાયમ વિચાર કરે કે મારે બાળકો નથી. હવે એવું ધીરે ધીરે પ્રયત્નો શરૂ કર્યા, પ્રયત્નો શરૂ કર્યા, અને પછી તો કંઈ સફળતા મળી નહીં, એટલે પછી માણસ હે ને ગમે ત્યાં જઈને માથું નમાવે, છોકરા થાય છોકરા થાય, કોઈ વંશ વારસ મળે. આ બે જણાએ પ્રયત્ન કરવાના શરૂ કર્યા છે, પણ કંઈ કંઈ બહુ કંઈ ખાસ ફેર પડ્યો નહીં. છેલ્લે આત્મદેવ થાકી ગયો. પદ્મપુરાણની કથા પ્રમાણે એણે પોતાનું અડધું ધન, એને ધનાર્ધમ ધર્મ માર્ગેણ, અડધું ધન ખર્ચી નાખ્યું કે કંઈ બાળક થાય. કંઈ થયું નહીં, ન દીકરો ન દીકરી કંઈ પ્રાપ્ત ન થયું, સંતાન ન મળ્યું, એટલે બહુ નિરાશ થઈ ગયો. બધાના જીવનમાં દુઃખનો સમય આવે, પણ ચાર પાંચ ઠેકાણા એવા રાખવા જોઈએ કે જે જગ્યાએ આપણે આપણું સુખે વેચી હગીએ અને આપણે આપણું દુઃખે વેચી હગીએ. આજ તમે કલ્પના કરો કે વસુદેવ જે પોતાના દીકરાને એને સાક્ષાત ભગવાન દીકરો થઈને આવ્યો, આવો નીલમણી જેવો દીકરો, અને એને એ એ નંદને આંગણે મૂકવા ગયા, તો એ આહિર ઉપર એને કેટલો ભરોસો હશે કે આ કપાઈ જશે પણ વસુદેવનો દીકરો મારે ત્યાં છે એ બોલશે નહીં. નહીંતર કંસના એ કારાગારમાંથી પોતાના છોકરાને લઈને આમ નીકળવું એટલે ઇમ્પોસિબલ જેવી વસ્તુ થઈ ગઈ. અને કદાચ એ આટલું અઘરું કામ પણ એને કરી આવે અને કોઈ દિવસ પણ નંદના મોઢામાંથી વાત નીકળી જાય તો શું દશા થાય, કેટલો વિશ્વાસ હશે એને. આવી રીતના ભરોસો મૂકી હગીએ એવા થોડાક ઠેકાણા બધા પાસે હોવા જોઈએ. વહેંચવાની જરૂર માણસને સુખે પડે દુઃખે પડે. આ આત્મદેવનો કોઈ દોસ્તાર નહીં હોય, કોઈની પાસે બોલી ના હગ્યો. હવે આ જે નથી બોલી હકતા ને અંદર ને અંદર મૂંઝાયા રાખે છે ને, એને જ આજકાલની ભાષામાં ડિપ્રેશન કહે છે. ચાર ઠેકાણા એવા બધા પાસે હોવા જોઈએ કે તકલીફ પડે તો પણ કેવું જોઈએ. ઓલો એક માણસ હૂતો હતો ને નહીં, મૂંઝાયેલો હતો એકદમ, ને થોડી થોડી વારે વરી ઊભો થાય, પાણી પીએ, વરી પસીનો લુવે, ઉઠો, વરી આમ ખબર પડી ગઈ એની ઘરવાળી કંઈક ધલવલાટમાં છે, મૂંઝાઈ છે, ખબર નથી પડતી શું કારણ છે. એટલે એકવાર ઊભી થઈને પૂછ્યું, શું થયું? કંઈ બોલો નહીં. એ કે ના કંઈ છે નહીં, સારું, નિંદર નથી આવતી, તક ના આવી જશે, તું હોઈ જા, ઉવાડ દીધી. હવે એ કે નહીં એટલે ઓને વધારે પાકું થઈ જાય કે પાકું કંઈક છે જ નથી. એમ ઘરના માણસને કહેવું એટલે કંઈક છે એની સાબિતી કહી દઈએ તો વાત પૂરી થઈ જાય, પણ કે નહીં એટલે એનો મતલબ એવો થયો ખરેખર કંઈક છે અને આટલા મૂંઝાય છે કે ઘરમાંય નથી બોલતા. હવે તો કે એ તો એનું તો ઓલું ચાલુ જ રહ્યું, એટલે પછી બીજી વાર પૂછ્યું, કંઈ છે, કંઈ મૂંઝાવ છો, કંઈ હોય તો કહી દો. તક ના ના કંઈ છે નહીં, તું તારે કંઈ ચિંતા કર, કંઈ નથી, નીંદર ખબર નહીં આજ ન થતી, આવી જશે, તું તારે હોઈ જા. ઓને એકદમ પાકું થઈ ગયું કે હવે હું આને મૂકું નહીં. અડધી કલાક જવા દીધી, પણ પછી એવી રીતના મૂંઝાયેલો ઉચાટમાં માણસને જોયો એટલે કહી દીધું કે હવે કેવું છે કે નથી કેવું. એટલે એ પાવર છે એ હારા હારાને બેહાડી દીએ. એટલે પછી એમ કહી દીધું કે ના ના પ્રોબ્લેમ તો છે, તો કે એ તો ક્યારનો છે પણ કહેતો નહોતો તું, હવે બોલ શું છે. તો કે આપણે એનો ફ્લેટ ત્રીજે માળે બોમ્બેમાં અને પાંચમા માળે છગનભાઈ રહે છે, નહીં કે આની પાસે મેં 5 લાખ લીધા હતા, 3 મહિના આપી દઈશ એમ કીધું હતું, કાલ 3 મહિના પૂરા થાય છે, કાલે પૈસા દેવાના છે, અને વેત નથી થયો, મેળ નથી પડ્યો. તવડિયા ઊભી થઈને કે લે બસ એટલી કે જ વાત, ખાલી 5 લાખ? આવું માણ હોય ને તો તમારો અડધો ભાર ઉપાડી લે. ખાલી 5 લાખ એમાં હું એટલું? એટલે આને એમ કે લે રિઝર્વ બેંકની એક શાખા મારા ઘરમાં લાગે, કાયમ લેંઘામાંથી હેરવી 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 5 લાખ ભેગા કર્યા લાગે.
તો એક વખત આને એમ થયું કે 5 લાખ રૂપિયા, તો એ કે એટલે તાર પાસે છે? તે કે છે. કેટલાક છે? તો કે ઈમાં એ તાર પાસે કેટલા છે એ બોલ. તો કે 3 જ 5 દેવાના છે, 3 જ થયા છે, કંઈ વાંધો નહીં, 2 બાકી છે ને, હુઈ જાની રાતે. પણ કે એમ કેમ હુઈ જવું નીંદર, કાં એમ કે મારી પાસે છે, કાં એમ કે હું ક્યાંકથી મેળ કરી દઈશ, કાં એમ કે કાલે દેવાઈ જશે, કંઈક બોલતો થાય. નીંદર મને નિરાતે ત્યાં સુધી નહીં આવે, એટલે ઓલી કે તો ઉભો રહે તને નિરાત કરી દઉં એમ કરીને બારી ખોલી પોતાના ફ્લેટની. હવે ટાણે રાતના 2:30-3 વાગે જોર જોરથી છગનભાઈ છગનભાઈ, 5મા માળે ઓલો હૂતો હતો. એક તો હાદ નરવો કેવો જોતો કર. એવે ટાણે રાતના 2:30-3 વાગે છગનભાઈના નામની, છગનભાઈ જાગી ગયો બિચારો, કે હું તો હજી છું, કોણ કોણ મારા નામના. એટલે એની ઘરવાળીને કે ક્યાંકથી અવાજ આવે છે મારા નામનો? તો કે હા, આમ નીચેથી આવતો એવું લાગે. બારી ખોલીને આમ જોયું તો ઓલા બેન ભાભી હવે ટાણે આટલા બધા જોરથી આવીને ડોરબેલ દબાવાય ને? તો કે નહીં, એટલું ઇમરજન્સી છે. હું ઇમરજન્સી છે કંઈ ભાઈને કીધું, એને જ પ્રોબ્લેમ છે, એ હૂતા નથી. કાલ તમને એને તમારી પાસે 5 લાખ લીધા? તો કે હા લીધા, પણ અત્યારે શું છે? કીધું કાલ દઈ દેવાના છે 5? તો કે હા, 3 મહિનાની વાત થઈ હતી, દઈ દે. પણ અત્યારે ના, આ 3 વાગ્યા જોવ તો ખરા. કીધું જી હોય ઈ સાંભળી લે, નત દેવા થાય કર લેજે. અચ્છા ઓલો હજી કઈ વિચારે ના, પેલા તો ધાડ નારીની બારી બંધ કરીને અંદર આવીને કે હુઈ જાઉં. તો ઓલો કે તું જી બોલી આવી છો, હવે મને કેટલા દી નીંદર નહીં આવે? તો એ કે એમ નહીં, હવે ઈ જાગશે, તમે હુઈ જાઓ. હવે જાગવાનું બદલી ગયું, હવે એ જાગશે કે હાવ આમ બે બાઈ માણસ થઈને આવું બોલી ગયા, મારા હવે મારું શું થાય, અને નહીં દઈએ તો શું થશે? હવે એ જાગશે, હવે તમે હુઈ જાઓ. કેવું માણસ છે આપણી આસપાસ હોવું જોઈએ કોક આવું. એ 3 તો હવાર પડશે, એટલે પ્રશ્ન નીકળવાનો જ છે કે 3 લાખ છે ને હજી 2 લાખ નથી. હા, પ્રશ્ન તો છે જીવનમાં, આવી બધી પરિસ્થિતિઓ તો આવતી જ હોય, પણ ક્યાંક તમે દિલ ઠાલવો તો આવો ગમે એવો ભયંકર પ્રશ્ન કેમ ન હોય. આપણને આમ આ વાત લાગે ફની, પણ આમાંથી જે મેઇન ચીજ છે શું છે કે એવું કોક ઠેકાણું તો હોવું જોઈએ ને જ્યાં કહી શકીએ. આવડો આપ કોઈને કહેતો નથી, અને વાત કેટલી છે, અમારા છોકરા થતા નથી, વાત આટલી જ છે. કહેવી જ જોઈએ ગમે તેવી ભયંકર વાત, અને મોટે ભાગે આપણા સૌનો એક્સપિરિયન્સ છે, એટલા માટે થઈને આપણે વાતને સ્વીકારી જ લેવી જોઈએ. પ્રોબ્લેમ હોય છે એના કરતાં આપણે હાથે કરીને એને મોટો મોટો બનાવી દઈએ છીએ, એટલો હોતો નથી. મોટે ભાગે આફતના પહાડ, મારા ગુરુદેવ ભગવાન કહે છે, બરફના બનેલા હોય છે. આપણે ખોટા ખોટા ડરી જઈએ છીએ. મુશ્કેલી જીવનમાં નથી આવતી એવું નથી, એન્ડ લેટ મી ટેલ યુ, મુશ્કેલી જીવનમાં ના આવે બહુ ખરાબ. આ રાતની રાત રહી તો ગરમી નહીં થાય, એ વાત તો બરાબર છે, પણ કોઈ ફૂલ નહીં ખીલે, કોઈ અનાજ નહીં પાકે. પકવે છે સૂરજ દાદો છે, ચંદ્રમા તો એની અંદર રસ નાખે છે, પણ સૂરજ જ છે જે વિકાસ કરે છે. ફૂલો ખીલે છે એનું કારણ સૂર્ય છે, અનાજ પાકે છે એનું કારણ સૂર્ય છે, આ ઋતુઓ બદલે છે એનું કારણ સૂર્યનારાયણ છે. અરે સૂર્યનારાયણ તો સમસ્ત જગતનો આત્મા છે. સૂર્જ આત્મા જગતઃ તસ્થુષશ્ચ, જગતઃ જંગમ વસ્તુઓનો આત્મા તો સૂર્ય છે, તસ્થુષઃ એ સ્થિર છે એવી જડ જેને આપણે કહીએ છીએ એનો પણ આત્મા સૂર્ય છે. એટલે કે આ બધી ચીજો જેને આપણે જડ માનીએ, જેમાં જીવ નથી, સૂરજ ન રહે તો આ એ ધીરે ધીરે કરતું ખતમ થઈ જાય. નહીતર આપણે એમ આમાં શું થાય, એ પતી જાય. સૂરજ સૌનો બાપ છે, એ છે એટલે આ બધું પાકે છે. નહીં, એકલી રાતથી કામ નહીં થાય, આવું બધું તો આવે જ, સૌના જીવનમાં આવે, પરંતુ એ એવે સમયે માણસ જરાક વહેંચી દે તો કામ થઈ જાય. આત્મદેવ કોઈની સામે બોલી ન શક્યો, અને એના કારણે થઈને એક સમયે એટલો મૂંઝાણો કે આપઘાત કરવા સુધી આગળ વયો ગયો. અચ્છા, નામ આત્મદેવ કરવા હું બેઠો, આત્મહત્યા. અને મૂર્ખ આત્માની કોઈ દી હત્યા થતી હશે, વધીને શરીર છૂટે, આત્મા ક્યાં જાય? ગીતા જીવનમાં એમ કહે છે, આ ભીંજવી ન શકો ને સૂકવી ન શકો, તો જો ભીંજાય નહીં તો એને તો મારી શું અગવના. ના, આત્માની હત્યા થઈ શકતી નથી, આના જેવો મિસગાઈડિંગ વર્ડ જ નથી દુનિયામાં બીજો. આત્મા મરે બરે નહીં, આત્મહત્યા કરનારાઓ બહુ મોટી ભૂલ કરે. ઇન્સ્ટ્રુમેન્ટ હોય આપણી પાસે, મોઢું હોય તો કોકને કહી દઈએ તો હળવા થઈ જઈએ, ઓલું તો શરીર છૂટી ગયું. હવે પ્રોબ્લેમ તો એવો ને એવો છે, હવે ખાલી હવે કોઈને જે કહી શકવા માટે આપણને ભગવાને ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું તો એ આપણે ગુમાવ્યું. મોટી મિસ્ટેક કરે છે એવા માણસો જે આત્મહત્યા કરે છે. આત્મહત્યા કરવા ગયો, પરંતુ વેદ શાસ્ત્ર ભણેલો ને ભગવાને એક ચાન્સ આપ્યો. એક સંન્યાસી ત્યાં આવે છે,
સન્યાસીને જોઈને, સન્યાસીએ જેવું હાથ પગ મોઢું ધોઈ લીધા, નદીમાં પાણી પી લીધું, નિરાતે બેઠા બેઠા સીતારામ સીતારામ કરે, વેટાણે ત્યાં જાય પગે લાગ્યો છે, પણ ગરમ ગરમ શ્વાસ લેતો જોઈને, બ્રાહ્મણને જોઈને સન્યાસીને દયા આવી, પૂછે છે શું છે, એવું લાગે છે મૂંઝાણો છે. કે તો હા બાપા, આ મૂંઝાણો છું, કે ને મારાથી કંઈ થશે તો હું માર્ગદર્શન કરીશ. ત્યારે કહે છે, અમારે સંતાન નથી. સન્યાસીને હસવું આવ્યું કે આ એટલે રોવે છે કે આને છોકરા નથી, અને મેં એવા કેટલાયને જોયા છે, એ એટલે રોવે છે કે છે ને એવા છે, હારા રોવે જ છે બધા. આત્મદેવને કીધું તો શું કરશું, એટલે કીધું કે તમને પગે લાગું, તમારો પાડ માનું, તમે મને કંઈક, તમને તો આવડતું હોય બધું, તમે મને કંઈક બાળક આપો. એટલે ઓલાએ કીધું કે જો વિધિએ જે આપણા ભાગમાં લેખ લખ્યો હોય ને, એમાં બહુ બદલ બદલ, એમાં એડિટિંગ કરવાનું ન કરાય, એમાં કંઈ સુખ મળે નહીં, પણ તારા ભાગમાં સંતાન છે કે નહીં મને વાંચતા આવડે, હું એ વાંચી જોઉં. અને એના એ ભાગ્યને વાંચે છે, અને પછી એમ કહે છે કે એક કામ કર, મારી જમાતમાં આવતો રહે. એટલે તો કે સંન્યાસી થઈ જા. કેમ? કીધું તું તો આ જન્મનું વિચારે છે, તારા ભાગ્યમાં આવતા હાથ જન્મ સુધી ન દીકરો ન દીકરી, સંતાન નહીં થાય. એટલે આ માણસ વધારે મૂંઝાઈ ગયો. સંન્યાસીએ વાત કરી હતી, સાચી કરી હતી, પરંતુ આના મગજમાં વાત ઊંધી બેસી ગઈ કે લે આ તો શ્રાપ દેતા હોય એવું લાગે છે. અને ત્યારે પેલા એ બહુ બધા તર્ક બતાવવા માંડ્યો. મારે ઘરે હું ગાય બાંધું તો એને વાછડો વાછડી ન થતા, મારે ઘરે હું કંઈ સફરજન કેળા ચીકુ પપૈયા લઈ આવું એ હુકાઈ જાય છે. હવે એ કોકના ઘરમાં છોકરા ન હોય તો એના હિસાબે આવું થાય, એવું થોડું થાય. પણ માણસને એક ઊંધી કેસેટ ચડી જાય, એટલે આ તો કે એટલે જ થયું, આ તો કે એટલા હાટું જ થયું, આ તો કે એટલા હાટું જ થયું. આપણે એકવાર જો ઊંધી કેસેટ ચડે એટલે હોય 100% મુશ્કેલીનો પાર નહીં. દુબઈના એરપોર્ટમાં એકવાર શ્યામભાઈનો પાસપોર્ટ ખોવાનો. આપણે નાના એરપોર્ટમાં શું ખોવો, એમ ખોવો તો પછી હરખી રીતે જ ખોવો. પોરબંદરના એરપોર્ટમાં એવડું છે, એ બંધ છે, પણ એમ કે ખોવાઈ જાય તો તરત દેખાઈ જાય કે ભાઈ તમારો પાસપોર્ટ. દુબઈમાં ખોવાય તો એમ ખબર પડે ને હરખી જગ્યાએ ખોયો. પછી તમે બધા હસો છો એના ઉપરથી, કેવી મજા આવી હશે મને એ તમને સમજાય છે. મારે વસ્તુ તો આપને એક એવી છે કે ઊંધી કેસેટ ચડે એટલે બધું ઊંધું ચડવા માંડે. ત્યાં જેવો પેલા બાથરૂમમાંથી બહાર નીકળ્યો તો મેં જોયું મારા થેલાની ચેઇન ખુલી, અને એમાં મેં કીધું બાપરે પાસપોર્ટ નથી. પહેલી નજરની આવેલો સફાઈ કરવાવાળો ભારતનો માણસ, સફાઈ કરવાવાળો માણસ હતો, એને જોઈને મનમાં સીધો ખોટા વિચાર જ ચાલુ થયા કે આની કદાચ લીધો. ભગવાનની એટલી દયા, ફોન ચાલુ હતો અને દુબઈમાં હું જેના ઘરેથી નીકળ્યો તો એની સાથે હું વાત કરી શકતો હતો, અને મેં એની સાથે વાત કરી તો એણે મને એક બહુ ફાઇન વાત કરી કે અહીંયા એક હળીએ આમથી તેમ નહીં થાય, આ આ જુદી જગ્યા છે, આ આ ગમે એ ઉપાડી લે ને આ જગ્યા નહીં, ડોન્ટ વરી. તો મેં કીધું હવે કરાય હું તો કે જેને મળ્યો હશે ને એને સીધું ઓલું હું લોસ્ટ એન્ડ ફાઉન્ડ, અહીં ખોઈ આપાય આમ વયા જાઉં ન્યાય છે. તો હું ન્યા ગયો, ન્યાય કોલા આપણે ફાર ઇસ્ટ સાઈડ, ભગવાન આંખું નથી ખુલવા દેતા એ લોકોને, આમ આંખું ઓછી ખુલે ને આપણને એમ લાગે ધ્યાનમાં જ છે, પણ એ ખરેખર આપણને જોતા હોય. એનીવે એવા એક બહેન બેઠેલા હતા અને એની પાસે હું ગયો અને મેં એને કીધું, મેં કીધું આઈ લોસ્ટ માય પાસપોર્ટ. મને કે કોંગ્રેચ્યુલેશન્સ. તને રમત થાય છે કોંગ્રેચ્યુલેશન્સ વાળી? પછી તો ખેર ઘીના ઠામમાં ઘી, બાજુમાં પોલીસ સ્ટેશન જેવું બનાવેલો એક રૂમ હોય, અને ત્યાં ગયો તો એ મને મારો પાસપોર્ટ આપી દીધો. પણ ઊંધી કેસેટ વાળી વાત આમાંથી પકડાણી કે ન પકડાણી? કાંઈ વાંક ગુનો નહોતો ઓલા માણસનો, એ ન્યા સફાઈ કરતો હતો એની આજુબાજુમાં. અને એટલે આપણા મનમાં એના માટે ખરાબ ભાવ આવ્યો કે નહીં? ભલે મનમાં આવ્યો હોય મનમાં મનમાં માફી માગી લઈએ કે આપણે આ કરાતું નથી અને આપણે અહીંયા અનુભવી નથી એટલે આવું થયું, ને આપણે આપણા થેલાને છે ને આપણે હરખી બંધ કરવી જોઈએ. પાસપોર્ટ જેવી વસ્તુ હરી ગઈ. ખાલી મારે આપને કહેવું છે, એક ચીજ ઊંધી ચડી નથી, અને વન બાય વન તમે જોજો બધું ઊંધું.
મારે આંગણે ગાય બાંધું એને વાછડો વાછડી ન થતા. કેમ? તો કે હું અપ્રજ છું, અમે વાંજ્યા એટલે અમારે અમારા ઘરે અમે જે કંઈ કેળા ચીકુ પપૈયા લઈ આવીએ એ નહીં આમ થાય. હવે આ કેટલી ઊંધી કેસેટ ચડી ગઈ. પેલો સંન્યાસી હશે કે જો આ ગાંડો ન જોયો હોય તો. એ એક બાજુ જોઉં તો વેદ ભણેલો, શાસ્ત્ર ભણેલો અને સમાજનું માથું કહેવાય એવો આ બ્રાહ્મણ, અને એક બાજુ જ્યારે પોતાના ઘરનો પ્રશ્ન આવ્યો ત્યારે એટલો બધો બિચારો થઈ ગયો કે હાવ આમ આંગણે બાંધેલી ગાયને એટલે વાછડો ન થતો, વાછડી ન થતી, કે અમે વાંજ્યા છીએ. આ આ જુઓ દશા કેવી થાય. શાસ્ત્રકારોએ જે રીતે માણસના મનનું ચિત્રણ કર્યું છે ને, જે લખ્યું છે ને, એ હજી આજે એવું ને એવું જ છે. આત્મદેવ બ્રાહ્મણને બદલે ત્યાં બીજાનું નામ આવે છે. અમારે ત્યાં ગાય બાંધીએ નહીં વાછડો ન થતો એવી ગાંડા જેવી વાતો બદલાઈ જાય છે. પણ માણસ આવું જ થઈ જાય. એની વે પોલાને બહુ સમજાવવાની કોશિશ કરી કે આ ન કરાય, છતાંય છેલ્લે કે એ બેમાંથી એક કરો. શું? તો હું અહીં મરવા આવ્યો હતો એટલે કામ મને દીકરો દિયો ને કામ મરવા દો. હવે આ તો હદ થઈ ગઈ. સંન્યાસી કે મારી સામે એક બ્રાહ્મણને કેમ મરવા દઉં? એટલે સંન્યાસીએ એક ફળ આપ્યું છે અને એમ કીધું કે તારી ઘરવાળીને ખવડાવજે, એક વર્ષે દીકરો થશે, નિયમોનું પાલન કરવાનું કહે છે. તો આપણને એમ થાય કે સારું, હમણાં તો કહેતા હતા ને હાથ જન્મ, કંઈ નથી, ન દીકરો ન દીકરીને, હવે પાછા જોરીમાંથી ફળ કાઢીને કે ખવડાવજે દીકરો થશે. તો કાં પહેલાં કહેતા હતા એ ખોટું, કાં અત્યારે દે છે એમાં કંઈ માલ નથી. વાત શું છે? કંઈ વાંધો નહીં, વાત શું છે, હમણાં આપણે આગળ હાલશું એટલે દેખાશે. ઘરે ગયો, પેલીને ફળ આપ્યું, નહીં કે તું આ ખાજે, સંતાન થશે. હવે આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી ગયા કે મોટે ભાગે બહેનોને એવું હોય કે મારે સંતાન નથી. આને જરા કંઈ નહોતું, આને તો બધું ઓલું કિટ્ટી પાર્ટીનો જ આનંદ હતો. આને ગામની પંચાયતો કરવી બહુ ગમે, આને ઘર ચોખ્ખું રાખવું બહુ ગમે, અને એક સૌથી મેઇન હોબી ગામ હારે કારણ વગરનું બાંધવું. ઘણા એવા હોય ને રોટલો પચે નહીં, બે બે જણાને રોવડાવે નહીં, તો કંઈ ન જડે તો બે ગલુડિયા શાંતિથી બેઠા હોય એના મોઢા ઘહે, પણ બધાડે તો અહીંયા શાંતિ થાય. બરાબર? હવે આ ઈ ટાઈપની અને એને ઓલા ફળ આપ્યું. હવે હામું તો કંઈ બોલી ન હગી, પણ આત્મદેવ એમને ક્યાંક વયો ગયો, હામે ઉભારીને ખવડાવ્યું નહીં. હવે ત્યાં સુધીમાં એની બેન આવે છે, એની સાથે બધી વાતચીત કરે ને કે આ તારા ભાઈ ગમે ત્યાં જઈને બાબા સાધુ એને ભટકી જઈને ફળ લઈ આવે ને. અરે કીધું તારે આંગણે પારણું બંધાશે, આ તો બહુ સારી વાત કહેવાય, તારો વર કેટલા વર્ષોથી અને કોક ઋષિ મુનિના આશીર્વાદ મળ્યા હશે, ખાઈ જા. તો મારે આ કંઈ કરવું નથી, મેં બધું બરાબર જોઈ લીધું છે, આમાં કંઈ મજા નથી. ઠીક છે, તારી મરજી, હવે કરીશ શું? તો કે એ જ હું વિચારું છું. ત્યારે એની બહેનના પેટમાં એક બાળક છે એટલે એણે એમ કીધું કે અમારે ત્યાં ખાવા વારા જાજા છે, ખાવાનું નથી, અને તારે ત્યાં ખાવાનું બહુ છે, ખાવા વાળા નથી. એક કામ કર, મારો દીકરો જન્મે ત્યાં સુધી તું આમ એકાંતમાં તારા વરને છેતરીને રહે અને એને કહેજે કે હું તમને મોઢું ન બતાડું ના અંતને એવું બધું, અને જેવું મારે છોકરું થાય એટલે મારો ધણી આવીને રાતના તને દઈ જાય, તારે પૈસા આપવાના, જૈનમો નથી એને વેચી નાખો. ઠીક છે, હવે ટાઈમ થયો એટલે એ બધું આત્મદેવને છેતરી રહ્યો અને ઓલો છોકરો આવ્યો ને એ પછી છોકરો ત્યાં જાય છે, ધુંધુલીને આપે છે, ધુંધુલીએ પૈસા આપ્યા, બધું જે કંઈ ડીલ હતી એ થઈ. ઓકે, હવે આગળ. અચ્છા, આત્મદેવને સવારના પૂરમાં ઓલી કે મારે છોકરો થયો, છોકરો થયો, તો એને તો બિચારા એ ઢોલ વગાડવા વાળાને, શરણાઈ વગાડવા વાળાને બોલાવ્યા, અને જે નિયમ છે એ પ્રમાણે દાન આપે છે, જાત કર્મ સંસ્કાર કરે છે, આ બધું કરે છે. હવે જોવો જોઈએ, આત્મદેવના ઘરમાં છોકરો તો છે પણ એનો ખરો પાકું નથી, અને ઓલું ફળ આપ્યું તું એ બાકી છે હજી. બરાબર ને? હવે આગળ આવો ભાઈ, ભાગ્યને કોઈ બદલાવી શકતું નથી એ પણ છે આ કથામાં. હવે શું થયું? તો કે એની બહેને આ અને અથવા તો એની જે પેલી સખી હતી એણે એણે આને શીખવાડ્યું કે એક કામ કર, જોઈએ તો ખરા કેવી મંત્રમાં તાકાત છે. ઝેરનું પારખું કરવા તૈયાર થઈ એ કે તારા આંગણામાં ગાય બાંધેલી છે એને ક્યાં વાછડો વાછડી આવ્યું, એક કામ કર એને ખવડાવી દે, જોઈએ તો ખરા ઋષિ મુનિના મંત્રમાં તાકાત છે કે ખાલી વાતું જ હોય છે. બોલો, ગાય કંઈ કોઈ કોઈએ જોયું ગાયને સફરજન ખાતી જોઈ, ફળ ખાઈ ગાય કોઈ જોયું? આપણે આપણે મેઈન જ જોયું. ધોલ બોલો તોય ખબર આવ્યું. હવે તો કે આ ખરીદેલો છોકરો ઘરમાં આવી ગયો, એ પછીથી 3 મહિના પછી ગાયને પણ દીકરો જ આવ્યો, વાછડો નહીં. અને વર્ણન એવું છે કે એ ગાયને જે દીકરો આવ્યો એના કાન ગાય જેવા અને આખું શરીર માણસ જેવું. એટલે કેમ કે ગાયને કહેવાય ગો, ગોશાલા. બરાબર ને?
ગો કહેવાય, અને કાનને કહેવાય કર્ણ. એટલે એ છોકરાનું નામ રાખ્યું ગોકર્ણ. અને ઓલો ધુંધુલીનો દીકરો, એટલે એ આડી આવી કે ભાઈ મારા છોકરાનું નામ હું પાડું, એ પાડ, તો કે હું ધુંધુલી, આ ધુંધુ કારી, ભગવાન જાણાનો અર્થ હું થતો હોય. ઠીક છે. અચ્છા, હવે હવે પાછું એકવાર જુઓ, આત્મદેવના ઘરમાં છોકરા બે. આત્મદેવનો કયો? સંન્યાસી હું કીધું તું, તારા ભાગમાં નથી. એનીવે, ફળનું જે ફળનું ફળ મળવું જોઈએ એ પણ મળ્યું. છોકરો તો થયો, પણ વર્ણન કરતા શ્રી સુત પુરાણી કહે છે મોટો ફરક છે આ બે છોકરામાં. એક ઋષિમુનિના આશીર્વાદનો છે, અને એક પેટમાં હતો ત્યારે જ એની માએ વેચી નાખ્યો છે એવી માનો સંતાન છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલહ. ધુંધુકારી મહાનીચ માણસ થયો, અને ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયો. એકેય અપલખણ એવું નહીં જે ધુંધુકારીમાં હતું નહીં. સ્વાભાવિક રીતે એક દિવસ માર ખાવાનો હતો, નશામાં ફસાણો. જે વ્યસન અને વ્યભિચાર આ બેમાં ફસાય એમાં ખાલી એન્ટ્રી જ છે, આમાંથી એક્ઝિટ તો ઉપરવાળાની બહુ મોટી દયા જેના ઉપર થઈ જાય એ જ બચે. શું થયું? એ નશામાં રહેલો પેલો ધુંધુકારી કાયમ પૈસા લઈ જાય ને મા બાપને મારીને, એ પૈસા લઈ જાય ને દારૂ પીવે ને વેશ્યાઓ પાસે જાય. એક સમયે કંટાળેલો આત્મદેવ પછી કહે છે કે હવે અમે તમારા મા બાપ વધ્યા છીએ, અમને બેને વેચીને દારૂ પી જાય, એટલે પૈસા નથી આપતા એમ કરીને આત્મદેવને લાત મારી દીધી. જેવી લાત મારી એટલે આત્મદેવ સમજી ગયો કે હવે આ ઘરમાં રહેવાય નહીં, જ્યાં બાપ તરીકેનો આદર ન હોય એવા ઘરમાં ન રહું. વિવેક અને વૈરાગ્ય થયો છે કે આ આ અચ્છા જોવા જેવું છે, સંન્યાસીએ ના પાડી તીઓ છોકરાના હિસાબે કંઈક જણા રોવે છે, રેવા દે. આજ એ બધું જ્ઞાન આમ આમ ખુલી ગયું. અને એવું જ હોય, સપ્તાહમાં માણસ જાય ત્યારે જે વાત સાંભળવામાં આવે છે એ જ બધી વાતો જ્યારે ઘરનું એક માણસ અપમાન કરે ને ત્યારે આમ બધું ઉગી જાય, કોઈ કોઈનું નથી. સત્સંગમાં ગાતા હોય ગીત સાંભળ્યું તમે, અહીંયા એ જ કહેતા હોય કોઈ કોઈનું પડતો કે નારના કોઈ કોઈનું હું નથી, હું ઘરે ન જાઉં ત્યાં સુધી મારા વિજ્ઞાન ખાતા નથી. પણ જેવો ટાઈમ થાય એટલે વળી પાછું સત્સંગમાં બેસી ન્યાય કોઈ કોઈનું નથી ને ગીત ગાતા હોય, સમજી લેવાનું હવે આને ઘરમાંથી કંઈક પ્રોબ્લેમ થયો છે. મોહ માયા મમતા નહીં ના પાડે છે. હકીકત આનો કંઈ મિનિંગ એવો નથી કે બધાને મૂકીને હાલતા થઈ જાઓ. કહેવાનો મતલબ એમ છે બહુ નહીં ચોંટો, જે બહુ ચોંટે છે એ દુઃખી થાય છે. આત્મદેવ ધુંધુકારીએ લાત મારી દીધી એટલે એ માણસ ઊભો થઈ ગયો કે હવે આ ઘરમાં ન રહું. પણ ઉપરવાળાની કૃપા, વેદ શાસ્ત્ર ભણેલો, સંન્યાસીની ઋષિની કૃપા થયેલી, એટલા માટે જેવો ઘરની બાર પગ મૂકે ને ત્યારે જ કાશીએથી ભણીને આવેલો છોકરો ગોકર્ણ એ ત્યારે એના બાપને મળે છે. એ જે બાપને મળ્યો એવે સમયે બાપની આંખ જોઈને જ સમજી ગયો કે આ આ ઘરમાંથી બહાર જાય છે, હવે આ નહીં રહી. અને એ ટાણે ગોકર્ણે ખાલી બે શ્લોકમાં સમજાવ્યું છે કે હવે તમે જેને મૂકીને જાઓ છો ને એના હું નહીં જોયા રાખતા. શરીર નીકળી ગયું બહાર તો મન પણ કાઢી નાખજો, કારણ કે આમ શરીરથી પહોંચી ગયા છો હરિદ્વાર ને રોજ તમારે વિડીયો કોલ કરીને મારા ટીકુડિયા કેમ છે કરવું હોય તો તું એના કરતાં ઘરે રહે. તો ઓલી વવરુ ઈજને ગમે કે હાચવે છોકરાને, દાદો આમ હરિદ્વાર ગયા ને આમ ન ગયા, હાચવવા ન પડે ને પાછું મોઢું રોજ જોવું પડે તો એનો કોઈ બહુ મતલબ થતો. નીકળે તો શરીર નહીં મન પણ નીકળી જવું જોઈએ, અને એ થાય તો જ કંઈક છોડ્યું કહેવાય. આત્મદેવ દીકરાની પાસેથી ઉપદેશ લઈને જાય છે. ભાગવતજીના શ્લોકો જોજો તમને ગમે ને, તો એમાં એવું છે કે સંન્યાસીએ આત્મદેવને જે કંઈ વાત કરી હતી એ સેમ ટુ સેમ અહીંયા ગોકર્ણએ પણ પોતાના બાપને કીધી છે. પણ તેદી એક વાત ન માનો ને ઉલટાનો એમ કહે છે કાં મરવા દો ને કાં દીકરો દો. અને અહીંયા ગોકર્ણ આની આ વાત કરે એકદમ જલ્દી સમજાઈ ગયું. આનો મતલબ એમ થયો કે વાતો તો બધી એક જ હરખી ને ઊંચી જ કહેવાતી હોય છે, પણ જેના જીવનની પરિસ્થિતિ જેવી હોય ને, બધા બેઠા હોય ને, જેના જીવનની પરિસ્થિતિ જેવી હોય ને એટલું એને લાગે, આપણને એટલું જ લાગે જેટલું આપણી ઉપર વીત્યું હોય. શાસ્ત્રમાં તો હજાર વસ્તુ લખેલી હોય પરંતુ બધી આપણને ન લાગે. આજકાલ આપણા જીવનની પરિસ્થિતિ શું છે એટલું જ ચોંટે. આત્મદેવને એની વાતો સંન્યાસી કરતો તો સંન્યાસી મહાત્મા કહેવાય,
અને નોર્મલી તમે જોજો, મારો અનુભવ એવો છે કે ઘરનું માણસ સમજાવે ન સમજાય અને બહારનું માણસ સમજાવે તરત સમજાઈ જાય. અહીં ઊંધું છે, બહારના સંન્યાસી સમજાવતા હતા ગોકર્ણ, પેલા આત્મદેવને જરાય ખીલી ન ખૂતી, અને ગોકર્ણ ઘરનો દીકરો છે એ જે કહે છે એકદમ જલ્દી સમજાઈ ગયું. આનો મતલબ શું થયો કે આત્મદેવની મનની પરિસ્થિતિ એ ત્યારે તૈયાર નહોતો એ બધું સાંભળવા. તેથી દીકરાનો મોહ રમતો હતો મનમાં, અને આજે એના એ દીકરાએ લાત મારી છે ને તો મનની એ જમીન એ ખેડાયેલી તૈયાર પડી છે. હવે એમાં ગોકર્ણએ જ્યાં વાવ્યું ઉગી ગયું. ખેડેલ જમીનમાં વાવે તો જ ઉગે, ગમે એમ આમ દાણા ફેંકી દઈએ તો ઉગે નહીં. પરિસ્થિતિ ખેડે માણસના મનને, અને એવે ટાણે એમાં રાઈટ ટાઈમે કોઈ સાધુ સંત કોઈ આવી રીતના કથા કોઈ સત્સંગ એના દાણા પડી જાય એ ઉગ્યા વિનાના રહે નહીં. નિયમ છે ઉગે તો જ વાયવું કહેવાય, નહીં તો ડાયટું કહેવાય. જમીનમાં જ નાખવાનું હોય છે બેયમાં, પણ ઓલામાં ઉગી નીકળે, એ ઉગી નીકળે એટલે સમજી લેવાનું આ વાયવું. ગોકર્ણના વચન એ વવાણા છે અને એટલે ઉગી નીકળ્યા છે, કારણ કે એ રાઈટ ટાઈમે, મતલબ કે સાંભળવા વાળો તૈયાર હતો ત્યારે કહેવાના છે. સાંભળવા વાળો તૈયાર હોય એવા સમયે કહેવાય છે, ઉગ્યા સિવાય રહે નહીં. જંગલમાં વયોગ્યો દસમા સ્કંદનો પાઠ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરી, પણ આ કથાનો હીરો આત્મદેવ નથી, આ કથાનો હીરો ધુંધુકારી છે. એનું શું થયું હતું? કારણ કે નારદજીનો પ્રશ્ન યાદ કરજો કે જે ભગવાનનું નામ કોઈ દી લેતો જ નથી, જેના પગ ભૂલથી મંદિર બાજુ જાતા જ નથી, જે ખાવ પીવાનું જલસા કરો એને એનો એ ઉદ્ધાર ભાગવત કરે કે ન કરે. એટલે મેઇન હીરો આ કથાનો ધુંધુકારી છે. એ આવ્યો, જેમ બાપને લાત મારી હતી એમ ધુંધુલી નહીં મારી. ધુંધુલીને લાત મારી એટલે ધુંધુલી, તારો બાપે મને કોઈ દી કંઈ કીધું નથી આમ તેમ. નિયમ છે યાદ રાખજો, નિંદા અને સ્તુતિ એટલે કે કોક વખાણ કરે ઈ અને કોક આપણા ક વખાણ કરે ઈ, એટલા વધારે આપણને ચોટે જેટલા વધારે આપણામાં અહંકાર હોય. ઉદાહરણ આપણે સમજવું હોય તો, નાનું બાળક હોય, હવે ઘણી વખત એની માયુ બિચારી વ્યસ્ત હોય ને ઓલું વારે વારે માથું ખાતું હોય, મારે ધોલ હે ને, દીકરી ઉપર તો કોઈ હાથ ના ઉપાડે, પણ દીકરો હોય તો ધીમે ઢીબે, એમાં કઈ વાંધો નહીં, માયુ તો ઢીબે જ. હવે એક ધોલ મારે, તમે બરાબર જોજો, થોડીક વાર તો પીલુડા મંડે પડવા, એમાં આંજણ કર્યું હેવત નથી કરતી માયુ, બાકી આંજણ કર્યું તો આખા ગાલ કારા કારા, કારણ કે આમ આમ લૂતા જાય એટલે બરાબર રોવે છોકરા. હવે તમે બરાબર જોજો, એમાં અહંકાર નથી, બાળકમાં અહંકાર ન હોય કોઈ દિવસ, તે મને માર્યું એ હોય જ નહીં, ક્રોધ હોય અહંકાર ન હોય. એટલે એનું એ છોકરું એની એ મા પાસે પાંચ મિનિટ ન થાય પાછું આવે, બાકી આપણું કોકે અપમાન કર્યું હોય આપણે જઈએ એની પાસે પાંચ મિનિટમાં, પાંચ મિનિટ હું પાંચ જન્મ સુધી નું આવું. છોકરાઓને કહેતો જાઉં કે મારા આત્માની દુર્ગતિ થશે જો તમે મગનના ઘરે જઈને ખાધું તો, થાય ને. અહંકાર જેનામાં જેટલો વધારે, નિંદા સ્તુતિની એને અસર એટલી વધારે. હવે ધુંધુલી એટલે મહાભયંકર અહંકારી બાઈ, કેટલું બધું અંદર એને ખરાબ લાગી ગયું કે પેટે પથરા બાંધીને આત્મહત્યા કરીને ધુંધુલી મરી. ઓલો આત્મહત્યા કરવા ગયો હતો તો એ રોકવા માટે થઈને સાધુ ઊભો હતો ત્યાં, અને મરી ગઈ ત્યાં સુધી કોઈ ન આવ્યું. અને ધુંધુકારીએ આની કઈ ઉત્તર ક્રિયા કરી હશે એ વાતમાં માલ નથી, એવો માણસ હતો જ નહીં કે એની માં માટે. અને વળી એની માએ ક્યાં હતી? ધુંધુલી એ ધુંધુકારીની માં નથી, માસી છે. એનીવે, હવે ઓલો પોતાના ઘરમાં બધી વેશ્યાઓને લઈ આવ્યો ને મજા કરે નાંતે ને, પછી એક દિવસ તો ચોરીઓ કરવાનું ચાલુ કર્યું, કારણ કે ઓલો એકલો હતો તે દી બીપીએલ હતો. તમે સમજો કે નહીં બીપીએલ? નહીં, બાપના પૈસે લીલા લેર અમારે ત્યાં બહુ બોલે. બીપીએલ ટીવીની કંપની પણ હતી, જેમ સોની આવે એમ બીપીએલ પણ હતું અમારે ત્યાં, એક આ હતું. હા, એવા ઘણા બધા છે. એમ બી એ મને બધું આવડે, તો હજી એક છે પણ એનો ટાઈમ આવશે તો કહીશ. એનીવે, તો એટલે ત્યાં સુધી બીપીએલ હતો. અચ્છા, હવે ઓલી વેશ્યાઓને ઘરમાં લઈ આવ્યો, ભોગવે ખરો પણ એ ભૂખ તો છ જણાને ત્રણ વાર લાગે ને, કમાતા તો આવડતું નહોતું એટલે ચોરીઓ ચાલુ કરી. એ જે ચોરીઓ ચાલુ કરી, હવે થોડાક સમયમાં તો બહુ ભેગું થઈ ગયું, એટલે વેશ્યાઓ હતી ને એ બધી, તો વેશ્યાઓ ધનની થાય. અને એની બધીએ ભેરી મરીને વિચાર કર્યો કે આ રોજ ચોરીઓ કરે હે, એક દી રાજા પકડશે, પકડશે એટલે આના સાગરીતમાં આપણને પણ 100%
એ લઈ જશે ને કાંઈ નક્કી નહીં સુડીએ ચડાવે. એક કામ કરો, ભેરું જાજુ થઈ ગયું છે, હવે કાંટાથી કાંટાને કાઢો અને બે કાંટા ફેંકી દો. રાતના હું તો એ ધંધુ કરીને હાથ પગ બાંધી દીધા છે, મારવા માંડ્યા, પણ એમ ક્યાંથી એવાનો જીવ એમ ન જાય. અને એ ટાણે સગડી પેટાવીને કોલસા એના હળગતા કોલસા એના મોઢામાં નાખ્યા. અવાજે કરી હેગો નહીં, અને આની કોઈ દી સદગતિ થવાના ચાન્સ. પ્રેત થયો, પ્રેત થયેલો દશેય દિશાઓમાં દોડે. આ બધી પૈસા લઈને હાલતા, એને શું લેવા દેવા? પ્રેત થાય, ભૂત થાય, પલિત થાય, શું લેવા દેવા? ગોકર્ણ તીર્થયાત્રા કરતો હતો, કારણ કે બાપ ગયો એટલે એને ખબર પડી ગઈ હવે આ ઘરમાં જે બે જણા રહે છે આ એનો રહેવાય. એ તીર્થયાત્રામાં યોગ્યો ન્યા એને ખબર પડી કે તારા ભાઈને તો વેશ્યા હોય આવી રીતના મોઢામાં અંગારા નાખીને મારી નાખ્યો. અને વેટાણે આહા હા કે ભાઈ, સાત પગલા જેના ભેગા હાયલા હોય ને એ આપણો મિત્ર કહેવાય. અમે તો એક છતની નીચે બે ભાઈઓ તરીકે રહ્યા છીએ. ગોકર્ણનો ધુંધુકારી ભાઈ ન થાય, કંઈ ન થાય. આ તો ગાયનો દીકરો અને આ તો ધુંધુલીની બહેનનો દીકરો, એની વચ્ચે સંબંધ થોડો છે. પણ તોય ગોકર્ણએ હું એના ભેરો રહ્યો છું એમ કરીને ગોકર્ણએ એનું ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું છે. જ્યાં જ્યાં જાય ત્યાં એને એના ભાઈને યાદ કરે કે મારા બાપની તો સદગતિ થઈ, કારણ કે દશમા સ્કંધનો ભાગવતનો પાઠ કરીને એ પોતાના શરીરને છોડે છે. પણ આનું કોણ? અને એને દયા ન આવી. ધુંધુલી કેવી બાઈ, ધુંધુકારી નો કરતો હતો, ધુંધુલી નું ક્યાં કરતો હતો? એ આવે છે કરતો કરતો, એક દી પોતાના ગામમાં આવે છે. રાત્રે સુતેલો ત્યાં પ્રેતના રૂપમાં રહેલો આ ધુંધુકારી આવે, ક્યારેક પેલો ઘેટા જેવો, ક્યારેક પાડો, ક્યારેક ઇન્દ્ર, ક્યારેક અગ્નિ દેખાય છે. ગોકર્ણ સમજી ગયા કોકા ઉગતિઓ છે. પૂછ્યું, આમ હાથ હલાવ્યા, કઈ બોલી ન શક્યો, પાણી છાંટ્યું. અને એ બ્રાહ્મણે આવો, આ કેવો તપસ્વી બ્રાહ્મણ કે રાત્રે નિંદર ઉડે ને પીવા હાટું પાણી રાખવું, ઈ પાણી છે. તોય તે મંત્ર ભણીને ઈ પાણી છાંટ્યું, તોય ઓલાને વાચા ફૂટી. અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામતઃ સ્વકીયે નૈવ દોષેણ બ્રહ્મત્વં નાશિતં મયા. ધુંધુકારી નામનો હું તારો ભાઈ છું, મારા દોષને કારણે થઈને. બ્રાહ્મણ બન્યો તો પણ હું બ્રાહ્મણ બનીને બગડ્યો, અને મારા દોષને કારણે મેં બ્રહ્મત્વનો નાશ કર્યો. હે કૃપા સિંધુ, મને તું આ પ્રેતની પીડામાંથી બચાવ. ગોકર્ણ કે તારા હાટું તો ગયામાં શ્રાદ્ધ કર્યું એલા, કીધું કેટલા કર્યા? કીધું તો એક જ કરવાનું હોય. ત્યારે પ્રેત એમ કહે છે કે ગયા શ્રાદ્ધ શતે ન અપી, આવા 100 વાર કરશો તોય મારો મોક્ષ નહીં થાય, મારા કર્મ એવા ખરાબ છે. ગોકર્ણે કીધું તો હવે મને તો ખબર નથી પડતી હવે મારે શું કરાય. કઈ વાંધો નહીં, એક કામ કર, તારી જે જગ્યા હોય ત્યાં જા, અને હું બ્રાહ્મણોને પૂછીશ અને એ મને જે કહેશે કરીશ. અને ત્યારે સવારના ગોકર્ણ અને આવેલા જાણીને બધા પ્રેમથી મળવા આવ્યા. બ્રાહ્મણોને કીધું કે રાત્રે મારો ભાઈ મને આવી રીતના દેખા દે છે, અને એણે એમ કીધું કે 100 વાર ગયાજીમાં શ્રાદ્ધ કરો તોય મોક્ષ નહીં થાય. હવે તમે બધા તમારા પોથી પત્રા ખોલો અને એમ કહો કે 100 વાર ગયા શ્રાદ્ધેજી ન છૂટે, એ કેમ છૂટે? અને એ ટાણે બ્રાહ્મણો પોતાના પોથી પત્રા ખોલે. પદ્મપુરાણ એમ કહે છે કે બ્રાહ્મણોને ન મળ્યું, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી પણ ન મુક્તિ થાય તો પછી કેનાથી થાય? અને અસાધ્યમ મોચનમ જે ગોકર્ણે ધુંધુકારીને કહ્યું તો એ જ કહી દીધું. એવી સમયે ગોકર્ણ હિંમત નથી હાર્યો અને એણે પરમાત્મા સૂર્યનારાયણને કીધું કે રોજ અમે તમને લોટો જલ ચડાવીએ અને ગાયત્રી મંત્રના જપ કરીએ, જ્યારે અમે ફસાઈએ ત્યારે બધાઈનો ગુરુ તો સવિતા છે. હે સવિતા, હે સૂર્યનારાયણ દેવ, તમે અમને માર્ગદર્શન આપો કે અમારે શું કરવું જોઈએ. અને ત્યારે શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ કુરુ. શ્રીમદ ભાગવત સપ્તાહથી મુક્તિ થશે. ગોકર્ણ તું તારા ભાઈની પાછળ ભાગવત સપ્તાહ વાંચ. ગોકર્ણ કે આ તો હાવ સહેલું છે. ગામના બધા લોકોએ આત્મદેવ માટે પ્રેમ એટલે આત્મદેવના આંગણાની અંદર ત્યાં આ રીતની વ્યાસપીઠ બનાવીને ભાગવતની સપ્તાહ ગોઠવી છે. અષાઢ મહિનાની સુદ નોમથી શરૂ થયું અને એ ભાગવત સપ્તાહ વાંચતા ગોકર્ણજી મહારાજ એ શુદ્ધ સ્વરથી સરસ રીતે ધીર કંઠથી ભગવાનની આ નિર્મળ કથા કહે. ગામ આખું આવીને સામે બેસે. વ્યાસપીઠ બનાવી એમાં બાંબુ લગાડેલા છે અને એ વાંસને જોઈને ઓલો ધુંધુકારી હવાના રૂપમાં રહેલો કથા શરૂ થઈ આવ્યો છે, ત્યાં ક્યાં બેસું, ઉડી ન જાઉં એટલે, અને એ બાંબુમાં ઘૂસી ગયો. ઘૂસીને નિરાતે કથા સાંભળી, જેવી
કથા પૂરી થાય હાંજે તડ કરતો અવાજ આવ્યો અને ગાંઠ ફાટી બધાએ જોયું. અને પછી બીજે દિવસે બીજી ગાંઠ, ત્રીજે દિવસે ત્રીજી, ચોથે દિવસે ચોથી, આમ સાત દિવસ સુધી કથા સાંભળી અને સાત ગાંઠું ફાટ્યું. અને એ ગાંઠ ફાટતાની સાથે અંદરથી ધંધુકારી એ જે પ્રેતના રૂપમાં હતો એ વિષ્ણુ ભગવાન જેવો ચાર ભુજામાં પ્રગટ થયો. ગામ આખું તો જોઈ રહ્યું કે ધન્ય ધન્ય આ ભાગવતની કથા કે જેણે ધંધુકારીને પ્રેતની પીડામાંથી મોક્ષ અપાવ્યો છે. ધંધુકારી પણ બહુ રાજી થઈને વંદન કરે ભાગવતજીની કથાને, તમારાથી મુક્તિ થઈ. ભગવાનનું વિમાન લેવા માટે આવ્યું છે. ગોકર્ણજી મહારાજ પૂછે છે ભગવાનના બધા પાર્ષદોને, કથા તો બધાએ સાંભળી, કેમ મારા ભાઈ માટે એકલા માટે જ વિમાન? ત્યારે ભગવાનના બધા જે પાર્ષદો હતા એણે કીધું કથા તો બધાએ સાંભળી પણ લઈને ન ગયા. આમ બોલો આપણે કેને ખંખેરીને ગયા, લ્યો મહારાજ તમારી કથા તમને લઈને ન ગયા. અને એના કારણે થઈને પણ ધંધુકારી રોતો રહેતો હતો, પોતાના કર્મોને યાદ કરતો હતો અને ફરીથી આવા કર્મો ન થાય એની પ્રતિજ્ઞા કરતો હતો. ભગવાનની કૃપા કરુણાનો વિચાર કરતો હતો કે આટલા પાપિયાને પણ ભગવાનની કથા સાંભળવા મળે, આ બહુ મોટી વાત કહેવાય. આ મંડપમાં જે આવી ગયો, જે ભગવાનની કથાના સ્થાનમાં આવી ગયો, એના કોઈ પણ પાપ રહે નહીં. કેટલી દયા છે ભગવાનની આપણા ઉપર કે આપણે અહીંયા બેઠા છીએ. ધંધુકારી આંખોથી આંસુડા સારતો નહોતો, હકીકતમાં આંખેથી એના બધા પાપ વહી જતા હતા, એટલા માટે એના માટે વિમાન છે. ગોકર્ણજી મહારાજે કીધું કઈ વાંધો લઈ જાઓ. શ્રાવણ મહિનામાં પાછા પોતાના ગામમાં બેઠા છે અને બીજી વાર ભાગવત સપ્તાહ કરી ત્યારે એ સુત પુરાણની કથા સંભળાવતા અહીંયા પદ્મ પુરાણમાં મહિમામાં એમ કહે છે કે એવે સમયે તો ભગવાને કેટલાય વિમાન લઈ આવવા પડ્યા. કેમ? ગોકર્ણના ગામના કીડા મકોડા હડેલ કૂતર્યા હોત બધાને લઈ ગયા ભગવાનના ધામની અંદર. ને ભગવાન પોતે આવ્યા છે ગોકર્ણને લેવા, અને જ્યાં આલિંગન કર્યું છે ત્યાં તો ગોકર્ણને પોતાના જેવો કરી દીધો, એટલે હવે ભગત નહીં હવે ભગવાન. જાનત તુમહી તુમહી હોઈ જાય. પરમાત્મા શ્રી હરિને કહે છે પ્રભુ તમને જે જાણી લે છે તો પછી ભગવાન જ બની જાય છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ એમ ભક્તઃ ભગવાનેવ ભવતિ. પરમાત્મા શ્રી હરિ ગોકર્ણને ગામમાં લઈ ગયા. રામ ભગવાન થયા જેમણે આખા અયોધ્યાને સાકેત બતાવ્યું. એક હનુમાનજી નહોતા ગયા, બાકી બધા ગયા. કૃષ્ણ પરમાત્મા છે જે આખા ગોકુળિયાને વૈકુંઠમાં લઈ ગયા હતા. પછી ત્યાં નો રહ્યા એ વાત અલગ છે, હેને. મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે યા, હે નહીં આવું હો નંદજી ના લાલ રે વૈકુંઠ નહીં રે. એક એમાં એમાં એટલા ગોવાળિયા પણ બધાએ ના પાડી દીધી આ નો જોઈ. આપણે એમ થાય વૈકુંઠમાં શું વાંધો? વૈકુંઠમાં વાંધો વાંધો હાત વાર વાંધો, પણ એકાદો વાંધો તો કયો હાત વાર તો બરાબર. કે ઈ ન્યા 50 પગથિયાના સિંહાસન ઉપર ઉપર બેઠો હોય, ન્યા બાજુમાં ઓલા લક્ષ્મીજીને બેહેડા હોય, આપણને જવા ન દે, અહીંથી બધા આડા ડંડા ધરે, ઈમાં ન મજા આવે. વા જમનાજીના કિનારે ગોવર્ધનની બધી ગિરિકુંજોમાં અને વનરાવનની કુંજ ગલીઓની અંદર કનૈયાના ખંભા ઉપર હાથ મૂકીને મારો ભાઈ કનૈયો અને મારાથી નાનકડો છે આ તો મને પગે લાગવો જોઈએ, આવું કરીએ છીએ અમે આની આરે. ગોપીઓના ઘરમાં માખણ ચોરી કરવા જઈએ, રાસ રમીએ અને ગિલી દંડા રમીએ, કંઈક તો એ હરાવીએ દઈએ, તે અમને ઉપાડીને મૂકવા આવવા પડે વા. ઈ લાભ હે ને. બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, બેસી રહેવું ને મારે ટગ ટગ જોવું, હે નહીં ખાવું અને નહીં પીવું, હે નંદજી ના લાલ રે વૈકુંઠ નહીં રે, હે મારું વન રાવણ છે રૂડું રે વૈકુંઠ નહીં રે. અહીંથી હનુમાનજી નો ગયા અને ઓલા બધા ગયા ખરા પણ રહ્યા નહીં, પાછા આવતા રહ્યા. પણ આ ગોકર્ણના કેસમાં કોઈ તકલીફ નહીં, બધા ગયા અને ન્યા રહ્યા ખરા. ભગવાનની કથા અલગ અલગ જાતની છે. ત્રણ જણા થયા જી આખા ગામને ઉપર ભગવાનના લોકમાં. ગોકર્ણજી મહારાજની કૃપા થઈ બધા લોકો ભગવાનના ધામમાં ગયા છે. પછી ભાગવતની સત્તા જેણે બેસાડ્યું હોય એણે કેવી રીતે બ્રાહ્મણોને બોલાવવા, કેવી રીતે ભગવાનની પૂજા કરવી, કંકોત્રી લખવી, સગાવાલાઓને બોલાવવા, ભગવાનના નામનું કીર્તન આરતી રમઝટ બોલાવવી, ભગવાનની કથા સાંભળવી, અનેક પ્રકારના નિયમો લેવા, આ બધું વર્ણન છે.
ઘણા લોકો પેલું ફરાળ કરીને કથા સાંભળે ને એવી રીતના નિયમો છે. આપણે કથા સાંભળી હગીએ એવા નિયમ લેવાય, એનાથી વધારે બહુ હેરાન થવું નહીં. કારણ કે મેઇન છે સપ્તાહ સાંભળવી તે, હે ને? ફરાળ કરે કથામાં ન બેહે તો એના કરતાં ફરાળ ન કરે, પણ અહીં બેહે એ બરાબર. મૂળ વાત છે એ ભગવાનની કથા સાંભળવા મળે છે એ છે. સ્વાભાવિક રીતે જ પરમાત્માની આ દિવ્ય કથા જેને જેને પ્રાપ્ત થાય એના હકીકતમાં ભાઈ ખુલ્લા કહેવાય. દિવ્ય કથા સંભળાવી મહાત્મ્યની આપણો સપ્તાહ ક્રમ છે, એટલા માટે થઈને આપણે ભાગવતજીનો એક શ્લોક એ ગાઈએ અને એ પછી થોડીક વાર રમશું કંઈક રાસ અને એ પછી આરતી ઉતારશું ભગવાનની. આવો પ્રારંભ કરીએ અને આ દિવ્ય શ્રીમદ ભાગવત રૂપી દિવ્ય દેવાલય આ મંદિર એના બારણા વ્યાસજી ખોલે છે, આપણે દર્શન કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત શ્ચાર્થેષ્વભિઘ્નઃ સ્વરાત્ તેને બ્રહ્મ હૃદા સૂરયઃ તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામના નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. સત્યં પરમ ધીમહિ થી ભાગવત શાસ્ત્રનો પ્રારંભ થાય છે. આ પહેલા શ્લોકને થોડો સમજીને પછી આપણે આગળની કથાઓને આવતીકાલે જોઈશું. આજથી માંડીને 7 દિવસ માટે એટલે કે 24 થી લઈને 30 તારીખ સુધી આપણે સૌ રોજ સાંજના સમયે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી રોજ બેસીશું, ભાગવતજીની આ પોથી પાસે પૂજા કરશું, પરમાત્માની દિવ્ય કથાનો લાભ લેશું, આરતી ઉતારશું, નાચશું ગાશું અને આ દિવ્ય પરમાત્માની કથાનો લાભ લેશું. રોજ 4 વાગ્યે હું આવી જઈશ, તમને છૂટ છે. કાલે સવારે 9 વાગે આવવાનો છે માળીએ, બરાબર યાદ અપાયું, કારણ કે પરમદી જન્માષ્ટમી છે. એટલે અમે એવો વિચાર કર્યો કે 4થે દિવસે ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મ થાય એટલે આપણે શું કરી શકીએ. હવે ગઈકાલ સુધી તો અહીંયા એક કથા ચાલુ હતી એટલે આ જગ્યા મળે એમ નહોતી, આજથી મળી તોય આપણે તો પછી પોરબંદરવાળા જ માથું મારીને જગ્યા તો કરી લઈ. એટલે દ્વારકાવાળાને અમારે તો જન્માષ્ટમી દી જ બોલાવવું હતું એટલે માથું માર્યું, એમ બે માર દીકરાએ માથું માર્યું અને અમને એક જગ્યા મળી ગઈ. શું કરાય, તક સન્ડે જ છે તે જી મોડા ઉઠતા હોય થોડાક વહેલા ઉઠે એમાં હું. પણ કાલે 2 ટાઈમ કથા કરશું એટલે 4 સેશન એટલે 4થું સેશન પરમ દિવસે આવી જાય એમ કરીને. આમ રોજ બપોરે 4 વાગે પણ કાલનો દી પૂરતું, સવારે પણ 9 થી 12 અને વળી પાછા બપોરે 4 થી 7 દરરોજનો આજની જેમ 4 થી 7નો જ ક્રમ, ખાલી કાલના દી પૂરતા આપણે સવારે 9 વાગ્યાથી પણ કરશું. મોટાભાગના અંદર ખબર પડી ગઈ કાલ તમે અહીં હશો કે નહીં હોય, મોટાભાગના ખબર પડી ગઈ કે સવારે 9 વાગે આવશે કે નહીં આવે, એમ એને મનમાં બધાને આવી ગયું કે ખાલી આપણે આમ આમ કરે. અચ્છા કાલ સવારે 9 વાગે મનમાં એમ બોલતો હું નહીં આવું. જે પહોંચે જેને અનુકૂળતા થાય એ લોકો આવે, પણ કાલ સવારે કાલ નાદી પૂરતું જ 9 થી 12 અને પછી બપોરના આવી જશું 4 થી 7 એવી રીતે 2 ટાઈમ કાલનો દિવસ અને પછી પાછા પરમ દિવસથી લઈને આપણે લોકો દરરોજ બપોરે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી કથાનો લાભ લઈશું અને પરમાત્માની આ કથાનો લાભ લેતા લેતા આપણા જીવનને સફળ કરશું. આ હું સમયસર આવી જઈશ, તમને છૂટ છે. હું છૂટ છે, બધી છૂટ છે. મોડા આવો વાંધો નહીં, વહેલું જવું પડે કંઈ વાંધો નહીં. બહુ એમ થાય કે ઉપર નથી બેહું હેઠે બેહું, છૂટ છે. હેઠે બેઠા એમ થાય ખુરશીઓ એટલી બધી હતી ને ખોટો બેસી ગયો, કંઈ વાંધો નહીં, ઊભો થા વહી જા આરામથી બેસ જા. આજે એકેય રિંગ નથી વાગી, પણ કદાચ કોઈના ફોનની ભૂલમાં રિંગ વાગી જાય, નો પ્રોબ્લેમ એટ ઓલ.
થઈ જાય ખબર પડી જાય, પછી ધીમેકથી પાછું અમારા આની પહેલાંના અમારા જે વડાપ્રધાન હતા એ રીતનું કરી નાખવું તમારે ભારતમાં અમારા આને પહેલાંના હતા ને એ પ્રમાણે, એટલે સાયલન્સ કરી નાખવું તમારે, વાંધો નહીં આવે. ટાઈમસર આપણે પૂરું કરવાની કોશિશ કરશું, પણ ટાઈમસર ચાલુ તો કરી જ દેશું, એટલે પછી જેવો ઠાકોરજી લાભ અપાવે. કારણ કે 3 કલાક સુધી અહીંયા જે વાંચવાનું હોય કંઈ આપણે લખીને લઈ આવી હગાઈ નહીં, આમ તમારે બધા અમે જોઈએ અને જે મન થાય ઠાકોરજી અહીંયાથી પ્રેરણા કરે, જેમ હું બોલું ને આ લાઉડસ્પીકર છે જે તમારા સુધી પહોંચાડે, એમ ભગવાન કંઈક આપણને પ્રેરણા કરે. મોરલીવાળો બેઠો મોરલી વગાડે છે હે ને, આપણે આમ કાલ તમે કીધું ગિરનાર જેવું લાગે મને, તરત જ માલીબહેન કે હા હવે ઘર યાદ આવ્યું તમને, પણ હાલશે નહીં, કાલથી કથા વાંચવાની છે. કાં હમણાં 30 તારીખ સુધી તો ક્યાંય જવાનું જ નથી, પણ આમ આમ સાચું કહેજો, ગિરનાર લાગે કે નિલેશભાઈ, ઊંચો પહાડ ગિરનાર હોય એવું લાગે ને. એટલે બસ આપણે ભગવાન બેઠો બેઠો મોરલી વગાડે છે ને, આપણે સૌ કથાનો લાભ લઈશું. પરમાત્માની કૃપાથી જ આવા દિવ્ય આયોજનો થઈ શકતા હોય છે, જેમની સ્મૃતિમાં કથા છે બાલુભાઈના દિવ્ય ચેતનાને આપણે પ્રણામ કરીએ. આરતી કરશું એના પહેલા આવો 2-5 મિનિટ માટે થઈને ભગવાનનું નામ કીર્તન કરીએ. ગમે એ વગાડતા ને જે મજા આવે, આપણે તો રાસ રમવો છે. શ્યામ રાધે ઘન શ્યામ રાધે, 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 હે શ્યામ રાધે આપણા બધા લોકો થોડો થોડો હરમતા હોય એટલે ખાલી કહી દઉં, કથાનું આયોજન એક પરિવાર દ્વારા, પણ હવે આ ભગવાનનો મંડપ એટલે એમાં આપણે આયોજક ફેમિલીમાં છીએ નથી, કંઈ ચિંતા નહીં. પ્રેમથી જેને જેમ મગજમાં બેહે એમ લાગે કે ઉપડી છે તો ઊભું થઈ જવાનું. શ્યામ રાધે ઘન શ્યામ રાધે, 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 શ્યામ રાધે ઘન શ્યામ રાધે. Shut up.
શ્યામ રાધે ઘન શ્યામ રાધે બોલો રાધે ઘન શ્યામ રાધે રાધે ઘન શ્યામ રાધે જય હો
ભગવાનના નામ કીર્તન સાથે કથા વિરામ લે છે. આવતીકાલે સવારે 9 વાગ્યે ફરીથી ભગવત ચર્ચા કરીશું. જય જયકાર કરીએ. બોલ દ્વારિકાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી બાલ કૃષ્ણલાલ કી જય. સદગુરુ દેવ કી જય. ઓ નમઃ પતયે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે. 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 શ્રી વૃંદાવન વિહારી લાલ કી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ પ્રત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પૂજ્ય શ્રી વ્યાસાસને બિરાજિત માનનીય આચાર્ય શ્રી શામભાઈ, દેશ વિદેશથી પધારેલ મહાનુભાવો, ભૂદેવો, સંગીત વાદકો, સહયોગો, સત્સંગ અભિલાષી સર્વ સ્વજનો અને આપ સૌ આમંત્રિત મહેમાનો, આજની આ સુંદર અને પવિત્ર કથાનો પ્રથમ દિવસ પરિપૂર્ણના આરે જઈ રહ્યો છે ત્યારે આપણે સૌ શ્રી શામભાઈને એક જોરદાર તાલીઓથી વધાવી લઈએ. તેઓએ સરસ મજાનું ખૂબ જ્ઞાનમય મંગલાચરણનો પ્રારંભ કર્યો. સચ્ચિદાનંદ રૂપ એવા શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં નમસ્કાર કરી અને જેમને આ શ્રીમદ્ ભાગવતજીનો પ્રારંભ કર્યો તેઓને અમારા કોટી કોટી વંદન. તેઓએ મંગલાચરણ સાથે રાજા પરીક્ષિત અને સુખદેવજી મહારાજ વચ્ચે સંવાદ, શ્રોતા વક્તાના નિયમ, ભક્તિ અને નારદની વાત કહી, જ્ઞાન અને વૈરાગ્યની કથા આવી, સંસાર રૂપી રોગની દવા તે ભગવાનની કથા આવી, આત્મદેવ ધુંધુકારી અને ગોકર્ણની કથા સાથે ભાગવતની ઉત્પત્તિના વચનામૃત કહ્યા, ખરેખર હૃદયરૂપી ગોકુળના દરવાજા ખોલી અને શ્રી કૃષ્ણરૂપી પૂજ્ય શામભાઈને આપણે બધાએ જ આપણા હૃદયમાં બિરાજમાન કરી અને કથા સાંભળીએ, જેથી કરીને આ કથા અહીં જ ના રહી જાતા આપના હૃદયની સાથે આવે અને એનું ચિંતન કરીને ભક્તિનું ભાતું ભેગું કરીએ કે આપની આગામી પેઢીને પણ ભક્તિનો વારસો મળે. અંતમાં ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઓડેદરા પરિવારને સ્ટેજ ઉપર આમંત્રિત કરીએ આરતી માટે. તે પહેલા આપણે કથાની રૂપરેખા સમજી લઈએ. જેવી રીતના આપ સૌ જાણો છો, આવતીકાલે કથા 2 સત્રમાં કહેવાશે. કથાનો પહેલો સત્ર હશે સવારના 9 થી બપોરના 12 વાગ્યા સુધી અને બીજો સત્ર નો સમય હશે
આપ સૌ શ્રી જગ્યા લઈ લેશો. સાથે સાથે કથા દરમિયાન વિનંતી છે કે આરતી બાદ જ્યાં સુધી પૂજ્ય શામભાઈ તેમનું સ્થાન ના છોડે ત્યાં સુધી કોઈ પણ પોતાની જગ્યા મૂકશો નહીં. આપણે સૌ હરિના મંદિરમાં છીએ તો મર્યાદાપૂર્વક થાર અને આરતી બાદ શાંતિ અને ધીરજપૂર્વક મહારા પ્રસાદી લેવા જરૂર જશો. ફરીથી આવતીકાલે આપ સવારે સૌ વહેલા 9 વાગ્યા પહેલાં પધારજો અને આપણે આ કથા ગંગામાં પાછા જોડાશું. સર્વને જય સિયારામ.